ગુજરાતના પૂર્વ પોલીસ વડા ચિત્તરંજનસિંહ નિવૃત્ત થતા રાજ્ય સરકારે નવા ડીજીપી પદે વર્ષ 1977ની બેચના આઈપીએસ અમિતાભ પાઠકની નિમણૂક કરી. જો કે પાઠક આગળ વર્ષ 1976 બેચના હોમગાર્ડના ડીજીપી દીપક સ્વરૂપનો વારો હતો, પરંતુ તેઓ માર્ચ 2013માં ઉંમરના લીધે નિવૃત્ત થતા અમિતાભ પાઠકને સુપરસીડ કરી ડીજીપી તરીકે નિમણૂક અપાઈ. સરકારે તેમની નિવૃત્તિના સમયને પણ ધ્યાનમાં લીધો હતો, કારણ કે અમિતાભ પાઠક ફેબ્રુઆરી 2015માં નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમના નિધન બાદ હાલમાં રાજ્યમાં પોલીસ વડાની જગ્યા ખાલી પડી છે અને આ પદ પર કોને બેસાડવા તેની કવાયત શરૂ થઈ છે. હવે પછીના રાજ્યના પોલીસ વડા કોણ? ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે અને ચૂંટણી પંચ પોતાના પ્રમાણે ડીજીપીમાં ફેરફાર કરી શકે છે એ વાતને લઈ ગુજરાત સરકારે નવા ડીજીપી માટે કવાયત શરૂ કરી છે. હાલમાં કુલ 4 નામો ચર્ચા સ્થાને છે. જોઈએ કે કોણ કોણ છે આ દોડમાં અને કોણ આગળ છે. સામાન્ય સંજોગોમાં રાજ્યના પોલીસ વડા ઉપરાંત રાજ્યમાં ડીજી કક્ષાના 4 અધિકારીઓ હોવા જોઈએ, પરંતુ રાજ્ય સરકાર પાસે હાલમાં ડીજી કક્ષાના એકમાત્ર એસકે સાઇકિયા છે અને તેઓ પણ 31 ઓક્ટોબરે નિવૃત્ત થાય છે. હાલમાં પોલીસ બેડામાં એડિશનલ ડીજીપી કક્ષાના 4 સિનિયર આઈપીએસ અધિકારીઓ આ હોડમાં છે, જેમાં વર્ષ 1977ની બેન્ચના સિનિયર આઈપીએસ અધિકારી અને અમદાવાદ પોલીસ કમિશનર એસકે સાઇકિયા, વર્ષ 1979 બેન્ચના આઈપીએસ અધિકારી અને જેલના આઈજી પીસી ઠાકુર, વર્ષ 1980 બેચના આઈપીએસ અધિકારી અને રાજકોટ પોલીસ કમિશનર એચપી સિંઘ અને વર્ષ 1982 બેચના આઈપીએસ અધિકારી અને હાલ ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમડી તરીકે ફરજ બજાવતા ગીતા જોહરીનો સમાવેશ થાય છે. સિનિયોરિટી પ્રમાણે પૃથ્વીપાલ પાંડે પણ ગુજરાતના ડીજીપી બનવા અગ્રક્રમે છે, જો કે તેઓ ઇશરત કેસમાં કાચા કામના કેદી તરીકે જેલમાં બંધ છે. માટે તેમના સિવાયના 4 સિનિયર અધિકારીઓને સુપરસીડ કરી પોલીસ વડા બનાવાય તેવી શક્યતા છે. આ 4 સિનિયર અધિકારીઓ હાલ રાજ્ય પોલીસ વડાની દોડમાં છે અને તેમાં સિનિયોરિટી પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશનર એસકે સાઇકિયાનું નામ આવે છે. સાઇકિયા મૂળ મેઘાલયના છે. તેમણે ભૌતિક વિષય સાથે અનુસ્નાતકની ડિગ્રી મેળવી છે. વર્ષ 1977ની બેચના આઈપીએસ અધિકારી સાઇકિયા ક્લીન ચીટ અધિકારીની છાપ ધરાવે છે. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણી સમયે તેઓ અમદાવાદ પોલીસ કમિશનરની નિમણૂક પામ્યા હતા. સરકાર તેમના નામ અંગે વિચાર કરી શકે છે, પરંતુ સાઇકિયા 31 ઓક્ટોબરે નિવૃત્ત થાય છે. જો તેમની પસંદગી થાય તો થોડા સમયમાં ફરી નવા ડીજીપીની શોધ આદરવી પડે, કાં તો એક્સટેન્શન આપવું પડે, જો કે હજુ સુધી સરકારે તેમનું એક્સટેન્શન માંગ્યું નથી. સાઇકિયા બાદ નંબર આવે છે વર્ષ 1979 બેચના આઈપીએસ અધિકારી અને જેલના આઈજી પીસી ઠાકુરનો. સ્નાતક થયેલા ઠાકુર હિમાચલ પ્રદેશના વતની છે. સિનિયર હોવાને કારણે આ દોડમાં તેઓ પ્રથમ ક્રમે છે. તેમનો માઇનસ પોઈન્ટ એ છે કે તેમના કાર્યકાળ દરમિયાન સુરંગકાંડ જેવી ઘટના બની, જો કે એ ઘટનામાં જેલ સુપરિન્ટેન્ડન્ટ આરજે પારગીનું નામ ફરિયાદમાં દાખલ થયું અને ઠાકુર સામે કોઈ કેસ ન બનતા તેમને લાભ મળી શકે છે. પીપી ઠાકુર બાદ વર્ષ 1980 બેચના આઈપીએસ અધિકારી અને રાજકોટ પોલીસ કમિશનર એચપી સિંઘનું નામ ચર્ચામાં છે. અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયેલા સિંઘ પંજાબના વતની છે. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ ક્યારે લાઇમલાઇટમાં આવ્યા નથી અને તેઓ બિન વિવાદાસ્પદ રહ્યા છે. સિનિયોરિટી સિવાય તેમનો કોઈ પ્લસ પોઈન્ટ નથી, જો કે ગેરકાયદે બાંધકામના મામલે પાડોશીએ કોર્ટમાં જવાથી તેમને એક વખત બદનામીનો સામનો કરવો પડ્યો હતો. આ દોડમાં ચોથા સ્થાને વર્ષ 1982 બેચના આઈપીએસ અધિકારી અને હાલમાં ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એમડી ગીતા જોહરી છે. રસાયણ વિજ્ઞાન અને એમએસસી થયેલા જોહરી તમિલનાડુના વતની છે. તેઓ બાહોશ અધિકારીની છાપ ધરાવે છે. જોહરી સરકારની ગુડ લુકમાં હોવાથી તેઓ પદનો લાભ મેળવી શકે છે, જો કે તેમનું નામ તુલસી એન્કાઉન્ટર કેસમાં ઉછળ્યું હતું. તેમની પર આ કેસમાં તપાસ એજન્સીને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. આ 4 સિનિયર આઈપીએસ અધિકારીઓમાંથી સાઇકિયા નિવૃત્તિના આરે છે અને ગીતા જોહરીનું નામ તુલસી કેસમાં ચાર્જશીટમાં છે. હવે પીસી ઠાકુર અને એચપી સિંઘ જેવા 2 અધિકારીઓ દોડમાં રહે છે, જો કે પીસી ઠાકુર સિનિયર હોવાથી તેમના નામ પર સરકાર મહોર લગાવી શકે છે. જો કે ભૂતકાળના કેટલાક દાખલાઓ આ તમામ ગણતરીઓને ઊંધી પાડી શકે છે. અગાઉ કુલદીપ શર્માને પોલીસ વડાપ્રધાને પ્રમોશન આપવું પડે તે માટે સરકારે ચિત્તરંજન સિંઘને લાંબા સમય સુધી ઇન્ચાર્જ ડીજીપી બનાવી રાખવામાં આવ્યા હતા. આ વખતે આવું કંઈ થાય તો તમામ પાસા ઉલટા પણ પડી શકે છે. ગૌરવ પટેલ, બીટીવી, અમદાવાદ.